જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ભાદરવી અમાસની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે આજે પિતૃતર્પણ વિધિ માટે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે અને તમામ રસ્તાઓ જાણે દામોદર કુંડ તરફ જતા હોય તેવું લાગે છે. બ્રહ્મદેવોના મુખેથી ઉચ્ચારતા મંત્રોચ્ચાર સાથે પિતૃઓના મોક્ષાર્થે વિધિઓ કરવામાં આવી રહી છે. આજે ભાદરવી અમાસનું પર્વ હોય ત્યારે જૂનાગઢમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા દામોદર કુંડ ખાતે ભાવિકોનો પ્રવાહ સતત ઉમટી પડ્યો છે અને પોતાના સ્વજનો પિતૃઓના મોક્ષાર્થે પિતૃતર્પણ વિધિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. શ્રાવણ વદ 13, 14 અને અમાસ નિમિત્તે પિતૃતર્પણ કરવામાં વિશેષ મહત્વ રહેલું છે. ગઈકાલે સાંજથી જ ભાવિકોનો પ્રવાસ સતત ભવનાથ તરફ જતો હતો અને દામોદર કુંડ ખાતે પહોંચી ગયો હતો. દામોદર કુંડ ખાતે આવેલા વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા પિતૃતર્પણ વિધિ કરવા માટે આવનારા ભાવિકોને વિધિ સાથે પિતૃતર્પણ વિધિ કરાવી રહ્યા છે. હજારો ભાવિકો પોતાના પિતૃઓના મોક્ષાર્થે પિતૃતર્પણ માટે દામોદર કુંડ ખાતે ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ રહ્યા છે. હજારો ભાવિકો દામોદર કુંડ ખાતે ઉમટી પડ્યા હોય ત્યારે આ તકે યાત્રાઓની સલામતી માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જૂનાગઢ દામોદર કુંડ ખાતે આજે પિતૃતર્પણ વિધિ ભાવભેર કરવામાં આવી રહી છે. નરસિંહ મહેતાના કાર્યો કરવા ભગવાન શ્રી કૃષ્ણ જૂનાગઢ આવ્યા હતા. આ રેવાતાચલ પર્વત એટલે ગિરનારની ગુફા જ્યાં મહારાજ મુજકુંદ સૂતા હતા એ ગુફા આજે પણ વર્તમાન છે. જૂનાગઢ શહેરથી ભવનાથ તરફ જતાં જ્યાં દામોદર કુંડ આવેલો છે ત્યાં દામોદર ભગવાન માધવરાયના મંદિરથી જમણી બાજુ તરફ સાવ નજીક આ અંતરે આ રહસ્યમય તેમજ રસમય ગુફા આવેલી છે. આ ઐતિહાસિક અને પૌરાણિક ગુફાના દર્શન કરવા એક લાભો છે. સોરઠની ધરા માટે એમ કહી શકાય કે દરેક પથ્થર ઉચકાવીએ તો એક કથા આપણને મળી આવે. આપણા અમૂલ્ય ધાર્મિક સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ આપણી ફરજ તો છે. આ વારસાને જાણીને આપણે ગર્વ અનુભવશો. ગઈકાલે મેંદરડા નજીક અકસ્માતનો મામલો મૃત ઈશાન ફિલ્મી સ્ટાઇલથી ચલાવતો હતો કાર. આ કારના વિડીયો સોશિયલ મીડિયામાં થયા હતા વાયરલ. ફાયરિંગ પણ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અકસ્માત સમયે 140થી વધુ હતી સ્પીડ. ગાડી બેફિકરાઈ ભરી ચલાવતો હોવાનો વિડીયો પોતે શેર કર્યો.